નમસ્કાર ગુડ મોર્નિંગ ડીડી ગિરનાર કાર્યક્રમ આપ સૌને સુપ્રભાતમ આજે આપણી સાથે છે ડોક્ટર ડીજી ઓઝા ઓઝા સાહેબ આપનું ખૂબ ખૂબ અમે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ થેન્ક યુ ઓઝા સાહેબ અડસઠ વર્ષની ઉંમરે સત પ્રતિશત ફિટ ઉર્જાવાન અને સાથે સાથે ખૂબ જ યુવાને પણ ક્યાંક શરમાવે તેવો તરવરાટ આ પ્રકારની ફિટનેસ સાથે આજની સવારમાં આપણે સૌ સાથે મળી અને સવારની આ સલૂણી વખત આપણે સમસ્યા આપણે નાની મોટી બાબતોમાં આપણી સાથે રહેવાના છે મિત્રો આજે વાત કરીએ આજના દિવસની તો આજે જેઠ સુદ દસમ મંત્રરાજ ગાયત્રી અને મંત્રરાજ ગાયત્રીના મૂર્ત સ્વરૂપ કહેવાય એવા મા ગાયત્રીનો આજે ગાયત્રી જયંતી છે સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા સહજાનંદ સ્વામીનો આજે સ્વધામ ગવન દિવસ છે આજના સુવિચાર તરીકે આપણે લઈશું આજનો સુવિચાર છે ખલીલ જીબ્રાને કહ્યું છે ખલીલ જીબ્રાને કહ્યું છે કે મારી આગળ નહીં ચાલો હું તમને અનુસરીશ નહીં મારી પાછળ નહીં ચાલો હું તમને કદાચ યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકું મારી સાથે ચાલો મારા થઈને રહો ખલીલ જીબ્રાનના વાક્યમાં ક્યાંક લાગે છે કે પૂર્ણ રીતે શક્ય ભાવ સાથે પરસ્પર સમાદર સાથેનું સ્વાતંત્ર્ય પણ ખરું તેમજ કદમ કદમ સાથેની એક સહયાત્રા કદાચ લોકશાહીનું હાર્દ આમાં જ સમાયેલું છે સાથે ચાલતા ચાલતા એ સહયાત્રા કરતા કરતા ન કોઈ આગળ ન કોઈ પાછળ અને સૌની રીતે આ રાષ્ટ્રનો પણ વિકાસ થાય વ્યક્તિવો પણ વિકાસ થાય એ પ્રકારની એક સ્પષ્ટ વાત ક્યાંક આપણા ભારતમાં જે કૃષ્ણમૂર્તિની પણ યાદ અપાવે તેમની ફિલોસોફીની યાદ અપાવે એ પ્રકારનું આ વાક્ય છે ડોક્ટર સાહેબ હા આપણે મળીને અમને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે આ ફિટનેસ અમને થોડીક આનંદ તો આપે છે ક્યાંક શરમ પણ આપે છે હા અડસઠ વર્ષની ઉંમરે જે રીતે તમે અમે સમજ્યા છે એ પ્રમાણે ખૂબ ફિટનેસ માટે કામ કરતા રહ્યા છો સાથે 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 ઉર્જાશીલ પણ રહ્યા છો ને સક્રિય રહેતા ઉર્જા તો આના આ ફિટનેસ માટે આપ કેવી રીતે સતર્ક થયા એની શરૂઆત કેવી રીતે થઈ આની શરૂઆત એ રીતે થઈ કે મારું એમબીબીએસ ભણવાનું પતી ગયું પતી ગયા પછી મેં મારી પ્રેક્ટિસ ચાલુ કરી પહેલા સ્કૂલ લાઈફ કોલેજ લાઈફમાં થોડું તો એક્સરસાઇઝ કરતો હતો પણ પ્રેક્ટિસ ચાલુ કર્યા પછી મારી એ જે એક્સરસાઇઝની બંધ થઈ ગઈ અને મારી પોઝિશન એવી હતી કે નીચે મારું ક્લિનિક હતું અને ઉપર મારું રેસિડન્સ હતું તો ચોવીસ કલાક દિવસ અને રાત પેશન્ટો જ ચાલુ રહે અને કામ કામ ને કામ બીજું કંઈ કામ નહીં પેશન્ટો સિવાય બીજું કોઈ કામ નહીં તો પાંચ વર્ષની અંદર જે મારું રેઇટ સિક્સટી હતું તે એટી ફાઇવ થઈ ગયું પંચ્યાસી કિલો થઈ ગયો મને લાગ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે બીજું કે અમારી મેડિકલ અમદાવાદ મેડિકલ એસોસિએશનની ગુજરાત મેડિકલ એસોસિએશનની એક સોશિયલ સિક્યોરિટી નામની સ્કીમ ચાલુ હતી તો એના જે મેમ્બર્સ હોય એ મેમ્બર્સ એનો જે કોઈનું ડેટ થાય તો એના વારસદારોને દરેક જોડેથી ફિફ્ટી રૂપીઝ ઉભરાવીને એનું એમાઉન્ટ જે મળતો હતો તો એનું લિસ્ટ દર વર્ષે મારી જોડે આવતું હતું તો હું એમાં જોતો હતો કે લગભગ પચાસથી પાસઠ વર્ષની ઉંમરમાં લગભગ પચીસ ટકા ડોક્ટરોના ડેથ હતા મને લાગ્યું કે આ એકદમ ખોટું થાય છે કોઈક વખતે આપણો પણ આમાં નંબર આવશે તો આ ચોવીસ કલાકનું કામ બંધ કરીને કે આપણે થોડુંક હેલ્થ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે મેં મારું રહેવાનું મેં દૂર કરી નાખ્યું પ્રેક્ટિસ ચાલુ રાખી તો ચાલુ એના પછી મેં એક્સરસાઇઝ માટે એક વોલીબોલ ચાલુ કર્યો અને મારું વોકિંગ ચાલુ કર્યું વોલીબોલ ને વોકિંગ ડેલી મારું એક એક કલાક ચાલુ હતું અને આ લગભગ પંચાસીમાં એટી ફાઇવમાં મેચ ચાલુ કરી કર્યું ડોક્ટર તરીકે વચ્ચે મારે તમને પૂછવા માન થયો હોલો ઘણીવાર ખૂબ બધી ખબર હોય કે શરીરમાં શું થાય એનાથી જાગૃતિ પણ આવે પણ ક્યારેક વધારે પડતી ખબર હોય આપણને તમે તો જાગ્રત થઈ ગયા પરંતુ એના કારણે વ્યક્તિને વધારે પડતી ચિંતા કે ઉપાધિ આવે વધારે સમજણ એ જાગરણનું પણ કારણ બને છે અને વાર વધારે પડતી ચિંતાનું પણ કારણ બને છે એના માટે આપણે શું કેવું છે એના માટે એકચ્યુઅલી આપણને ખબર તો હોવી જ જોઈએ કે આનાથી શું થાય છે બરાબર તો એ જાગરણ તો બહુ જરૂરી જ છે રાઈટ હવે જાગરણ કરીશું તો જ આપણે કંઈક કરી શકીશું એ જાગરણ તો જરૂરી છે આપણે મેળવવું તો જોઈએ કે આપણે શું કરવું છે એ ડિસાઇડ આપણે કરવાનું છે લોકો ભલે કહે કે આ કરવાથી આમ થાય છે તેમ થાય છે બાકી આપણે શું કરવું છે આપણે ડિસાઇડ કરવાનું છે તો જાગૃતિ બહુ જરૂરી છે તો આ જાગૃતિ થયા પછી મેં આ પ્રમાણે એક કલાક વોકિંગ અને એક કલાક વોલીબોલ ચાલુ કરી દીધું અને આ પ્રમાણે ચાલુ રહ્યું એના પછી સાથે વોલીબોલ અંદાજે મારા એક ફ્રેન્ડ નું ડેથ થઇ ગયા પછી મારું વોલીબોલ બંધ થઈ ગયું બિનવાઇલ મને જોઈન્ટ પેન ચાલુ થઈ ગયું ની જોઈન્ટનું પેન ચાલુ થઈ ગયું તો આ ની જોઈન્ટના પેન માટે મેં સાયકલિંગ સાથે ચાલુ કર્યું રનિંગ તો કરતો તો અને જોડે સાયકલિંગ પણ ચાલુ કર્યું અને બે વર્ષ મેં સાયકલિંગ કર્યું અને રનિંગ કર્યું તો મારું જે જોઈન્ટનું પેન હતું એ પણ ગાયબ થઈ ગયું નહીં સામાન્ય રીતે એવું થાય કે માણસને વ્યક્તિને બહુ મળે કે મને આ જોઈન્ટ પેન છે તો મૂકી એમાં સાયકલિંગમાં શું થતું હોય છે કે આપણું વેઇટ બેરિંગ બધું સીટ ઉપર આવે અચ્છા એના કારણે આપણું જે જોઈન્ટની એક્સરસાઇઝ વેઇટ બેરિંગ વગર મળે છે એટલે છે એટલે એ પ્રમાણે મારું રનિંગ અને સાયકલિંગ મેં ચાલુ એટલે અત્યારે કોઈને જોઈન્ટ પેન થતું હોય તો સાયકલિંગની સલાહ આપી શકાય બેસ્ટમાં બેસ્ટ સાયકલિંગ અચ્છા અત્યારે હું મારા ક્લિનિકમાં હું પ્રેક્ટિસ કરું છું તો અત્યાર સુધી મેં લગભગ ચારસો જેન્ટ્સ અને ને મેં સાયકલ ચલાવતા અને દોડતા કરી નાખ્યા એ લોકો મારી જોડે કમ્પ્લેન કરે કે મને જોઈન્ટ થાય છે હું ભલે જોઈન્ટ પેઇન થતું પરંતુ તમે સાયકલિંગ ચાલુ કરી નાખો સાયક્લિંગ કરવાથી જોઈન્ટ પેઇન જતું રહે છે સાયકલિંગ સાહેબ જે આપણે આમ તો તમે ઘણી વ્યક્તિની તો સેવા કરી જ છે સાથે સાથે અમદાવાદ મહાનગરની સેવા કરી જો સાયકલ ચલાવતા હોય તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો પ્રદૂષણમાં પણ ઘણો ફેર પડે પણ એક મારે પૂછવું છે કે સાયકલિંગની દ્રષ્ટિએ મહાનગરોમાં જયારે સાયકલ ચલાવતા હોય ત્યારે એમને એમ કસરતના ભાગરૂપે ચલાવી યોગ્ય ગણાય કે પછી આમ રોજિંદી પણ સાયકલ ચલાવી શકાય ખરી એકચુઅલી કસરતના ભાગે તો સાયકલિંગ સારું જ છે પરંતુ જો રોજિંદી પણ જો બધા સાયકલ પર આવી જાય તો એકદમ બેસ્ટ છે કે આપણે કસરત કરવાનો સ્પેશિયલ ટાઈમ જ ના જોઈએ આપણે જે રોજીનમાં યુઝ કરતા હોઈએ તો એટલી સાયકલિંગ થઈ જવાનું છે બરાબર મિનિમમ રોજનું દોઢેક કલાક સાયકલિંગ થઈ જાય તો બોડી માટે ઇન જ છે તો એટલે બહુ સારા સારી વસ્તુ છે એટલે રનિંગ અને સાયકલિંગ આ સાયકલિંગનું કોમ્બિનેશન આ પ્રમાણે મેં ચાલુ કર્યું પછી આ પ્રમાણે મેં ચાલુ કર્યું અને પછી મને લાગ્યું કે મારે થોડું લાંબુ દોડવું છે તો મેં લાંબી હાથી જે એક કલાકની જે રનિંગ હતી એમાંથી મેં મારે લાંબુ કરવું છે તો આપણા અમદાવાદની અંદર જ્યારે પહેલી મેરેથોન ચાલુ થઈ બે બે હજાર અગિયારમાં એ વખતે હું મારા વોકિંગમાં હું વોકિંગ કરતો હતો તો લોકો દોડી રહ્યા હતા એ લાગ્યું કે એ મેરેથોનનો પાર્ટ હતો મેં જોયું કે એમને પુશઅપ કરવા માટે હું પણ ત્યાં એમને ઉભો રહ્યો મેં જોયું કે મોટી મોટી પચાસની ઉંમરના પણ ત્યાં દોડી રહ્યા હતા મેં કહ્યું આ લોકો જો દોડે છે તો હું કેમ લાંબુ ના દોડી શકું તો બીજી જ મેરાથોનમાં બે હજાર બે હજાર બારથી મેં પણ લાંબી દોડ ચાલુ કરી અને એકવીસ કિલોમીટર મેં ત્રણ કલાકમાં મેં પૂરું કર્યું અને બે હજાર બારથી હું લાંબી એકવીસ કિલોમીટરની મેરાથોન કરું છું અને સાયકલિંગ પણ કરું છું પછી મને થયું કે થોડું સ્વિમિંગ પણ કરવું જોઈએ કે સ્વિમિંગ કરવાથી રેસ્પિરેશન સારું થતું હોય છે અને એમાં બોડીને કોઈ સ્ટ્રેન પડતું નથી બરાબર તો સાથે સાથે મેં પછી સ્વિમિંગ પણ ચાલુ કરી દીધું એટલે હવે અત્યારે મારું સિસ્ટમ વન અવર સાયકલિંગ છે વન અવર રનિંગ છે અને અડધો કલાક ત્રીસ મિનિટ મારું સ્વિમિંગ છે વિશે આપણે થોડીક અલગ રીતે વાત કરવા માંગીએ કે સાયકલિંગ છે તો સાયકલિંગમાં બિગિનર્સ જે શરૂઆત કરનાર છે ઘણી વાર ઉંમરના તફાવત હોય નાના બાળકો ચલાવે તો એમાં કંઈ ને કંઈ કહેવાની આવશ્યકતા નથી એમાં પણ ડુ ડોન્ટ કેવા હોવા જોઈએ કારણ કે તમે એક એક્સપર્ટ તરીકે આપણે વાત કરવા માંગીએ છીએ અને ડોક્ટર તરીકે પણ તો વ્યક્તિએ સાયકલિંગ કરતી વખતે શરૂઆત કરતી વખતે વાર શું થતું હોય છે કે ઘણી વાર તમારા જેવી વ્યક્તિને મળી એટલે અમને ઉત્સાહ ખૂબ થાય અને ઉત્સાહ થયા પછી શરૂ પણ થઈ જાય તો ત્યારે એમાં શું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ શરૂઆત કેવી રીતે કરવી જોઈએ આ ત્રણેય કસરતો વિશે આપણે એને અલગ અલગ રીતે અને અલગ અલગ ઉંમરને ધ્યાનમાં રાખીને જાણવા માગીએ છીએ તો પહેલાં હું સાયકલિંગ માટે કહીશ કે આપણે સાયકલિંગ ચલાવી નથી તો કોઈ પણ એક્સરસાઇઝ જ્યારે આપણે ચાલુ કરીએ તો પહેલાં શરૂઆતમાં થોડી થોડી કરવાની કે ચલો આજે મારે દસ મિનિટ સાયકલિંગ કરવી છે સાયકલિંગ હું જે સાયકલિંગની વાત કરું છું એ જીમની સાયકલિંગની વાત નથી કરતો ઓપન એરમાં ખુલ્લી હવામાં રોડ પર સાયકલ ચલાવી એની વાત કરું નોર્મલ હા નોર્મલ સાયકલ ચલાવવાની વાત કરું છું એ સાયકલ પહેલાં દસ મિનિટ ચલાવો દસમાંથી પંદર મિનિટ કરો પંદર મિનિટથી અડધો કલાક કરો એમ સ્ટેપ બાય સ્ટેપ બાય વધારતા જઈએ અને તો જ આપણી એફિશિયન્સી વધે અને તો જ એમાં સેફ્ટી રહે બીજું શું કે જ્યારે આપણે એક્સરસાઇઝ માટે સાયકલ ચલાવીએ છીએ તો હું મોટાભાગે કોઈ દિવસ રાઈટ ટર્ન લેતો નથી હું એવી એવી જ મારી ટ્રેક પસંદ કરું છું કે લેફટ ટર્ન જ આવે એટલે પાછળની કોઈ રિસ્ક ના રહે કે પાછળથી કોઈ વેહિકલ આવીને મને મારી દેશે ને અને આપણે ડર રહેશે એટલે મન ઉપર પણ ભાર હા મન પર કોઈ ટેન્શન ના રહે અને પછી એમ લાગે કે હવે હું કલાક સાયકલ ચલાવું છું એક કલાક થી એમાંથી દોઢ કલાક પણ થઈ શકે બે કલાક પણ થઈ શકે અને છેલ્લા મેં ત્રણ કલાક પણ સાયકલિંગ કરેલું છે સતત કલાક પણ સાયકલિંગ મેં કરેલું છે એટલે એ જ રીતે આ સાયકલિંગ એ પ્રમાણે છે અને ઉંમરનો કોઈ બાદ નથી એમાં કોઈ ઉંમરનો કોઈ નથી સાયકલિંગમાં ઉંમરનો કોઈ બાદ નથી અને સાયકલિંગમાં બીજી કોઈ એક્સ્ટ્રા બોડી ઉપર સ્ટ્રેસ પડતું નથી હા બહુ મોટી વાત બહુ મોટી વાત કરી આજ રીતે આપણે તમે જેમ સાયકલ નું કહ્યું દોડવામાં બહુતમાં પણ આપણે થોડીક હવે દોડવામાં એવું છે રનિંગમાં એવું છે કે એમાં ઓલવેઝ હિયર ટુ યર બોડી આપણે આપણે બોડીને ધ્યાન રાખવું જ પડે કે આપણામાં કોઈ મને એમ કે હું પચાસ મીટર પણ દોડી શકતો નથી હું એને એમ જ કહું છું કે ભલે તું પચાસ મીટર દોડ એક અઠવાડિયું પચાસ મીટર દોડો બીજા અઠવાડિયા તમે તમે એના સો મીટર કરો ત્રીજા અઠવાડિયા તમે દોઢસો મીટર કરો એમ કરતા કરતા દર અઠવાડિયે અઠવાડિયે પચાસ મીટર વધારતા જાઓ અને એમ કરતાં કરતાં તમે બે મહિનાની અંદર એક કિલોમીટર રનિંગ તમારું પૂરું કરી શકશો અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ વધારતા દઈશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને એના પછી આપણે એમાં એક કલાક પણ કરી શક્યું અને એક કલાકમાંથી દોઢ કલાક પણ થઈ શકશે અત્યારે હું કન્ટિન્યુઅસ ચારથી પાંચ કલાક હું રનિંગ કરી શકું છું મેં શરૂઆત આ રીતે જ કરેલી કે જ્યારે મેં રનિંગ ચાલુ કર્યું ત્યારે મને પણ પાંચસો મીટર દોડવામાં તકલીફ પડતી હતી તો મેં કાંકરિયા પસંદ કરેલું કાંકરિયાનું ડિસ્ટન્સ કઈ રીતે માપું તો એનો લાઇટના થાંભલા હું ગણતો હતો કે આ વીક મારે આ થાંભલા સુધી કરવું છે આખું વીક એ થાંભલા સુધી કરવું બીજા વીકમાં બીજો થાંભલો કરવું એમ કરતાં કરતાં મેં બે મહિનાની અંદર આખું કાંકરિયાનું રાઉન્ડ પૂરું કરી નાખ્યું બે કિલોમીટરનું એમાં પછી બે કિલોમીટર પછી ચાર કિલોમીટર થાય એમાંથી પછી ધીમે ધીમે છ કિલોમીટર થયા એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે રનિંગ રનિંગ વધારવું જોઈએ હવે અચાનક તો આપણે જો રનિંગ સીધી દોડવા જઈએ તો જેને દોડવાની પ્રેક્ટિસ નથી એને ક્યાં ને ક્યાં ઇન્જરી થઈ જવાની કંઈ કોઈ હાર્ટ રેટ વધી જવાનો તો આપણો આ હાર્ટ રેટ છે ને એ મેન્ટેન રહેવું જોઈએ ઓકે આપણું હાર્ટ રેટ એબો વન ફોર્ટી જવું ના જોઈએ વન સિક્સટીથી ઉપર જાય તો રિસ્કી ગણાતું હોય છે એટલે વન સિક્સટી ઉપર ના જવું જોઈએ અને આપણે એ રીતે દોડવું જોઈએ કે આપણું હાર્ટ રેટ બિલો વન સિક્સટી રે એ એ હવે સામાન્ય માણસને માણસને કેમ ખબર ખબર પડે સામાન્ય એ એ એ તો છે કે આપણે દોડતા દોડતા હાંફી જઈએ કે શ્વાસ આપણો કેટલો ચાલી જાય દોડતા દોડતા આપણે વાત કરી શકીએ છીએ વાત કરવામાં આપણને તકલીફ પડતી હોય તો સમજવું કે આપણું રેટ વધી રહ્યો છે એ રીતે ખબર પડે અથવા તો પછી હાર્ટ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે વોચ આવતી હોય છે એ વોચ લગાવી પડે એનાથી ખબર પડે બાકી જયારે દોડવાનું ચાલુ કરે તો એકચુઅલી આપડે ડોક્ટર ની જોડે કન્સલ્ટ કરીને પછી દોડવાનું ચાલુ કરવું જોઈએ કે આપણું બીપી નોર્મલ છે જો બીપી નોર્મલ હોય તો દોડવાનું ચાલુ કરો બીપી જો આપણું હાઈ રહેતું હોય તો એકદમ સીધું દોડવાનું ચાલુ કરવાથી આપણને નુકસાન થવાનું છે બસ બસ એટલે ખુબ મહત્વ કારણ કે તમે ડોક્ટરની સાથે રહીને તમે આ કરો છો ખૂબ મહત્વની વાત જાણવા માંગી છે હવે તરવામાં એવું છે કે જો આપણે સ્વિમિંગ ના આવડતું હોય તો પેલા સ્વિમિંગ પહેલા શીખવું પડે હવે સ્વિમિંગની એક્સરસાઇઝ એવી છે કે એમાં કોઈ જોઈન્ટમાં સ્ટ્રેન પડતું નથી કોઈ બોડીમાં સ્ટ્રેઇન પડતું નથી ફક્ત એમાં તરવાથી આપણું રેસ્પિરેશન બહુ સારું થાય છે અને એ વગર સ્ટેન વગર અડધો કલાક સ્વિમિંગમાં આપણે અડધો કલાક જોગિંગ કરે એમાં એટલી એક્સરસાઇઝ પડે એટલી કેલરી બંધ થાય છે બસો ને તીસ કેલરી અડધો કલાકમાં એમાં બંધ થતી હોય છે એ જ રીતે રનિંગમાં પણ અડધો કલાકમાં બસો ત્રીસ કેલરી બંધ થતી હોય છે એટલે એ રીતે સ્વિમિંગ આપણને સારું પડે છે સ્ટ્રેન પડતું નથી એટલે સ્વિમિંગ કરવાથી એ ફાયદો થાય છે પરંતુ સ્વિમિંગમાં અમુક ટાઈમે થોડું નુકસાનકારક હોય છે કારણ કે કોઈને બોડીમાં ઇમ્યુનિટી ઓછી હોય તો ઇન્ફેક્શન લાગી જતું હોય તો હું એકથી એને સ્વિમિંગ કરવાની ના પાડું છું કે સ્વિમિંગ નહીં કરવાનું એટલે ખૂબ આમ આમ શરીરને પોતે તમે બહુ બહુ અગત્યની વાત કરી કે હિયર યોર બોડી તમારા શરીરને સાંભળો આના વિશે આપણે ડિટેલમાં વાત કરી પણ થોડી આપણે આપણે વાતચીતમાં સાથે જોડાઈએ છીએ મિત્રો ગરમી ખૂબ છે આમ જોવા જઈએ તો ગરમીને માણવી પણ જોઈએ દરેક ઋતુને માણવી જોઈએ અને હવેનો સમય અત્યારે એવો પસાર થઈ રહ્યો છે કે આપણે વરસાદની રાહ જોઈએ છે અને બહુ મજાનો આ સમય હોય છે સહેજ ગરમી લાગે એટલે આપણો હાથ લંબાય પંખાની સ્વિચ તરફ અથવા તો એસીના રિમોટ માટે બસ આવી જ રીતે હાથ આપણો આપણા બંધુઓ માટે આપણા કંઈક દરિદ્ર નારાયણો માટે એમને ક્યાંક આઈસ્ક્રીમ ખવડાવવા માટે લંબાવતો રહીએ અને એનાથી આપણા હૃદયને કેવી ઠંડક મળતી હોય છે તેનો પણ કોકવારે અહેસાસ કરવા જેવો ખરો મિત્રો બધેમાં ક્યાંક ને ક્યાંક આપણે કોકના સાથી બનીને આપણે ઊભા રહીએ તો એની એક મજા છે જીવનમાં આટલી મોટી એક આ પૃથ્વીના રંગમંચ ઉપર ક્યાંક કોક મળે અને ક્યાંક કોકનું આંસુ લૂછી શકીએ તો પણ એની મજા છે અને જ્યારે આવું નથી બનતું ત્યારે કોઈ કવિની કલમમાંથી એનું એક પેઇન એનું એક દુઃખ પણ ટપકતું હોય છે આપણે એવું એક ગીત સાંભળીએ કે જ્યારે એમ લાગે છે કે મારી સાથે કોઈ નથી અને એ અહેસાસ વ્યક્તિને ઘણીવાર અંદરથી અંદરની કરુણતા વ્યક્તિને ખોખલી પણ કરતી હોય છે આપણી આજુબાજુના સમાજમાં એવું ન બને એની પણ આપણે બસ આવી ચિંતા કરી અને એવું ગીત એની સાથેનું એક અહેસાસનું ગીત આપણે આજે સાંભળીએ ફિલ્મ કોપીનું અભિનય કરેલો છે દિલીપકુમાર સાહેબે જેની પર ચિત્રાંકન કરેલું છે ગીતનું ગાયક મોહમ્મદ રફી સાહેબ અને શબ્દો તો આપણા બધા સૌ માટે જ્યાં જાણીતા જ છે સુખ કે સબસાથી દુઃખ મેં ન કોઈ આ ગીતને આપણે સાંભળીએ

सुख के स

मन के भीतर क्यों न जाके उजले तन पर मान किया उजले तन पर मान किया और मन की मैल न धोई सुख મિત્રો એકલતાનો મારી સાથે કોઈ નથીનો એક અહેસાસ એ ગીત આપણે માણ્યું ફરી આપણે વાતચીત કરીએ છીએ ડોક્ટર સાહેબ સાથે ડોક્ટર ડીજી ઓઝા સાહેબ ઓઝા સાહેબ આપણી પાસે તો એ જાણવું છે આપણે ચર્ચા કરતા હતા થોડીક સ્વિમિંગની અને સ્વિમિંગમાં તમે કહેતા હતા કે એ બીજી બધી કસરતો કરતા થોડી જુદી પડે છે તો એના વિશે આપણે ચર્ચા કરી એમાં જુદી એ રીતે પડે છે કે રનિંગમાં છે અને સાયકલિંગમાં છે એ થોડું સ્ટ્રેન પડતું હોય છે બોડીને જ્યારે સ્વિમિંગમાં કોઈ જોઈન્ટમાં કે બીજા ક્યાંય આપણને સ્ટ્રેન પડતું નથી અને એમાં કેલરી રનિંગ જેટલી જ બળે છે અડધો કલાક આપણે રનિંગ કરીએ એટલે બસો ત્રીસ કેલરી બંધ થતી હોય છે એટલું જ અડધો કલાક સ્વિમિંગ કરીએ તો પણ આપણી બસો ત્રીસ કેલરી અડધો કલાકમાં બંધ થતી હોય છે એટલે વગર સ્ટ્રેને ઓછા સ્ટ્રેને બોડીમાં કંઈ તકલીફ હોય તો પણ આપણે સ્વિમિંગ કરી શકતા હોઈએ છીએ હા આ તમે જે અત્યારે ફિટનેસ જાળવી રાખી છે તમારો આખા દિવસનો ઓજા સાહેબ નિત્યક્રમ શું છે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યાંથી આપણે એની વાત કરીએ હા તો નિત્યક્રમની વાત કરું કે હું સવારે વહેલો ઉઠું છું અને બધાને એમ જ કહું છું કે ઓલવેઝ સ્ટાર્ટ અર્લી કે ઓલવેઝ સ્ટાર્ટ અર્લીનો મિનિંગ એ થાય કે રોજ સવારે તમે વહેલા ઉઠો ક્યાં જવું તો તમે વહેલા તૈયાર થઈને જાઓ તો ડેલી હું નાનપણથી જ હવેલા ઉઠું છું અત્યારે હું ડેલી સવારે સવા ચાર વાગે ઉઠી જાઉં છું ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પી અને હું મારી સાયકલ નીકળી પડું છું તો એક કલાક સાયકલ ચલાવ્યા પછી સાયકલ મૂકીને પછી રનિંગ કરવા જાઉં છું તો એક કલાક પછી રનિંગ કરું છું રનિંગ કર્યા પછી કપડાં બલડીને પતી જાય એટલે પછી હું સ્વિમિંગમાં જાઉં છું તો અડધો કલાક સ્વિમિંગ કરું છું આ બધું મારું પત્તા પત્તા મને નવ વાગી જાય છે નવ વાગે આવ્યા પછી સીધો હું જમવા બેસી જાઉં છું જમીને સીધો હું મારા ક્લિનિક ઉપર દસ વાગે પહોંચી જાઉં છું અને લગભગ દોઢ વાગ્યા સુધી મારું ક્લિનિક ચાલુ હોય છે અને પછી બપોરે એક કલાક રેસ્ટ કરી અને ફરી પાછો હું સાડા ચાર વાગે જમવા બેસી જાઉં છું અને જમીને ક્લિનિક ઉપર જાઉં છું નવ વાગે પાછો આવું છું

પણ એ મારા કામમાં પોસિબલ નથી એટલે હું બપોરે આરામ કરી લઉં છું હવે હવે આની અંદર તમે જે કીધું કે કે આ સમય ભોજનનો કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ આમાં શું કે આ જે એક્સરસાઇઝ જે કરનારો એમાં પ્રોટીન આપણને મળવું જોઈએ અચ્છા આટલી એક્સરસાઇઝ કરીએ અઢી અઢી કલાકનું જો વર્કઆઉટ હોય અને જો આપણે પ્રોટીન ના લઈએ તો બોડી આપણું થોડું ક્ષીણ થઈ જાય અને મસલ ઓછા થઈ જાય તો મસલ ઇમ્પ્રુવ કરવા માટે આપણે પ્રોટીન લેવું જોઈએ પ્રોટીનમાં એક તો મિલ્ક લેવું જોઈએ પછી જે કઠોળ લેવું જોઈએ આ તો અવશ્ય હોવું જોઈએ અને બીજા ડ્રાય ફ્રૂટ પણ લેવો જોઈએ બાકી તો આપણું જે નોર્મલ ફૂડ છે ફ્રૂટ્સ છે અને બીજું લીલા સબ્જી છે અને રોટી છે એટલું ઇસેન્શિયલ છે એટલે વિવિધ પ્રકારનું ફૂડ આપણે જોઈએ એના સમયગાળા બીજું એક તમારી પાસે એ જાણવું છે કે કસરતની તંદુરસ્તી ઉપર જેમ આપણે અસર સમજીએ છીએ એટલે એક વખતનું ફિટનેસ એક લેમેન તરીકે એક સામાન્ય માણસ તરીકે અમે એમ કહી શકીએ કે ફિટનેસ સારી ફિટનેસ છે પણ એના અંદરના અલગ પ્રકારના અલગ અલગ અવયવો પર એની કેવી યોગ્ય અસર પડતી હોય છે દાખલા કે કિડની છે કે હાર્ટ છે તો એની પણ પોતાનું એનું પણ સમાર્જન થતું હશે તો એ કેવી રીતે થાય છે મેડિકલ તરીકે આ જે આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એનાથી આપણું જે હાર્ટ રેટ વધે છે સર્ક્યુલેશન વધે છે એ સર્ક્યુલેશન વધે છે જોડે આપણું રેસ્પિરેશન પણ વધે છે એટલે આપણા જે લંગ્સ ડેવલપ થાય છે પછી આ દોડવાની ક્રિયાથી સાયકલિંગ ક્રિયાથી આપણું જે સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે એટલે બોડીમાં જે માઇનોર જો ક્લોટ થયેલા હોય ને એ પણ નીકળી જતા હોય છે અને એથી આપણું જે સર્ક્યુલેશન સારું થાય છે અને હાર્ટ એટેક છે સ્ટ્રોક છે એક્સરસાઇઝ કરો છો દરેક વ્યક્તિ એ પ્રકારની એક્સરસાઇઝ કરવી આવશ્યક છે કે એમાં કઈ ઓછા વસ્તુ ચાલે કે અથવા તો એના માટે પોતાનું જેને આયુર્વેદમાં ઘણી વાર પોતાનું બળ અથવા તો જે કંઈ ખામીઓ છે એને સંતુલિત કરીને સમજીને કરવું જોઈએ આમાં એકચ્યુઅલી કે ડેલી આપણે લગભગ થી દોઢ કલાકની એક્સરસાઇઝ કરીએ તો આપણા બોડી માટે ઇનફ છે પછી આપણે આપણે રોજનો નિત્યક્રમ કરીએ બરાબર છે પરંતુ આપણે આપણા બોડીમાં કુદરતે આપણને એટલી તાકાત આપેલી હોય છે કે આપણે આપણી બોડી જોડેથી એટલું વર્ક લેતા નથી તો બોડી જોડેથી આપણે કેટલું વર્ક લઈ શકીએ આપણે લઈ શકતા હોઈએ છીએ અને એ એટલા માઇન્ડ ઉપર જાય છે એ આ બધી આ જે એક્સરસાઇઝ છે એ બધી માઇન્ડ ગેમ છે તો એ માઇન્ડથી આપણે નક્કી કરીએ કે ભાઈ મારે એક્સરસાઇઝ કરવી છે તો આપણે કરી શકશું અને એ એક્સરસાઇઝ કર્યા પછી આ જે બોડીની અંદર જે આપણું જે રેસ્પિરેશન છે હાર્ટ હાર્ટ છે અને કિડની પણ આવડું કિડની ફેલર પણ થતો નથી એટલે એ પણ સારું ઇમ્પ્રુવમેન્ટ થાય છે બધા અંગો પર લિવરમાં પણ ફેટી લીવર થતું નથી બોડીમાં ક્યાંય ફેટ જામતી હતી જામેલી પણ જતી જતી રહેતી ડિસેપિર થઈ જાય છે ઓઝા સાહેબ ગઈકાલે આની સાથે યોગનું કોઈ મહત્વ ખરું યોગાસનો કઈ રીતે એને અસર કરતા યોગાસનની વાત કરું કે હું પહેલા હાઈસ્કુલ લાઈફમાં બધા યોગાસનો કરતો હતો પછી આ બીજી ભણવા પર સ્ટડીમાં કોલેજમાં આવ્યા પછી યોગાસનો બંધ થઈ ગયા પણ યોગાસન છે એનાથી આપણા બોડીને સારું સ્ટ્રેચિંગ મળે છે મસલ સ્ટ્રેચિંગ મળે છે અને એમાંથી મેડિટેશનની પણ આપણી ક્રિયા સારી થાય છે અને જે ગઈકાલે યોગાડે તો તો યોગા ડેમાં મેં પણ એક કલાકનો યોગા મે કરે અને મારે દર વઠાડિયામાં એક દિવસનું એક કલાક યોગાસન પણ કરું છું એટલે યોગાસનની સેશન પણ કરું છું હું એટલે યોગાસન પણ જરૂરી છે હેલ્થ માટે અને તેની ઇફેક્ટ બોડીમાં બહુ સારી છે એનાથી મગજની સંતુલન વધે છે અને કોન્સન્ટ્રેશન પણ વધે છે યોગાસન થોડુંક આપણી પાસેથી હવે થોડું ટૂંકમાં જાણવા માગીશું આપણો એક તો દોડમાં અગ્રક્રમ આવ્યો હતો એકવી રીતે આવ્યો હતો અને તમે સમાજને શું અપીલ કરશો કારણ કે આમ જોવા જાવ તો એક આઈડોલ તરીકે તમે એક સરસ કામ કરી રહ્યા છો તો એકવી રીતે અસર છે હવે અમારી પહેલાં એક ડીલ રન હતી ગઈ સાલ એ લગભગ કોઈ બાવીસ કિલોમીટરની હતી ઓહ તો ડીલ રનમાં શું હોય છે કે ખરાબ રસ્તે દોડવાનું હોય છે એડીઆર અમદાવાદ ડિસ્ટ્રેસ ચંદરવાળાએ મેં એરેન્જ કરી હતી તો એમાં એ બાવીસ કિલોમીટર મેં ત્રણ કલાકની અંદર પૂરી કરી હતી અને એમાં મારો પીડીએમ નંબર આવ્યો હતો ત્રીજો નંબર થર્ડ નંબર આવ્યો હા બીજું અત્યારે ઓલ વર્લ્ડ ઉપર હંડ્રેડ ડેઝ રનિંગ ચાલે છે તો એમાં આખા વર્લ્ડ ઉપર આજે આના જે રેગ્યુલર જે દોડનારા હોય છે એ ડેલી વિધાઉટ બ્રેક દોડે છે એમાં હું પણ દોડું છું અમદાવાદની અંદર આવા ચારસો લોકો અત્યારે દોડી રહ્યા છે અને હું જોઉં છું કે મને બીજા બતાવે છે કે સાહેબ તમારો તો અત્યારે પંદર મિન કામ છે આ દોડની અંદર તમે આટલું કન્સિસ્ટન્સી તમે દોડી રહ્યા છો એટલે એ રીતે મારો દોડમાં નંબર આવે છે અને બીજા દસ કિલોમીટરમાં પણ હું પણ એ રીતે મેં મારો નંબર આવેલો છે અમદાવાદમાં એક પ્રેરણા સ્વરૂપ તરીકે ડોક્ટર ઓઝા સાહેબ તમે ઉભર્યા છો અત્યારે અને ઘણા બધા લોકો આના દોર કારણ કે એક ડોક્ટર તરીકે સાથે એક વ્યક્તિ તરીકે કસરત કરતા હોય ડોક્ટર તરીકે માર્ગદર્શન સાથે ઘણું આપી શકાય મિત્રો આજના કાર્યક્રમને હવે આપણે છૂટા પડીએ પરંતુ એ પહેલાં જીવનનું સૌથી મોટું જો કોઈ આ કસરત આ બધું પણ જેને કહેવાય ને ખાઈ પીને આનંદ કરવો કસરત કરવી ખાઈ પીને કસરત કરવી અને આનંદ કરવો તો આપણે હાસ્ય સાથે છૂટા પડીએ અને હાસ્યના મરમી એવા જ્યાં કહેવાય કે જીવનના મર્મોને પણ સમજાવે અને એક નિર્દોષ હાસ્યને પણ ઉપજાવે એવા સાબુદ્દીન રાઠોડને આપણે માણીએ અને આજના કાર્યક્રમને આપણે પછી સંપન્ન કરીશું નમસ્કાર જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની શયાગણી અંગાર પર હસતો રહ્યો આ મુસીબત એટલી જિંદા દિલીને દાદ બે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો કોઈના ઇનકાર કે એકરાર પર હસતો રહ્યો જે મળ્યો આ ધાર તે આ ધાર પર હસતો રહ્યો લીધા ફૂલો મળ્યા પથ્થર તેને પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો અને ભૌમિયાને અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગડી પણ ઝાર પર હસતો રહ્યો કારણ કે સૌથી મહત્ત્વનું સ્વાસ્થ્ય છે અમારી તો ટૂંકી સમજણ એટલી જ હોય કે એંશી વર્ષે આઠ લાખની મોટર હોય એના બદલે જો આઠ કિલોમીટર હાલવાની તેવડ હોય તો તમારી જાતને સુખી સમજજો હવે તમારે નેતા થવું હોય કે અભિનેતા થવું હોય કે કલાકાર થવું હોય ક્રિકેટર થવું કે ઉદ્યોગપતિ થવું માધ્યમ શરીર છે શરીર માધ્યમ ખરું સર્વસાધનો એટલે પહેલું એમને સ્વાસ્થ્ય મળે અને આ છે ને પંદરથી મહિનો એમને પીડ્યો રહે તો અસ્વચ્છ થઈ જશે પછી એને સાવરણીથી સાફ કરવામાં આવે પાણીથી ધોવામાં આવે પછી જે વધે ને એમનામ સ્વચ્છતા છે સ્વચ્છતા લાવવાની નથી ઉપરથી કચરો કાઢવાનો એટલે શરીરમાંથી દર્દો દૂર કર્યા પછી વાંય વધે નામ સ્વાસ્થ્ય એટલે સ્વાસ્થ્ય તો છે જ માત્ર ઉપરથી દર્દો દૂર કરવાના અને બીજું સમજણ મળે તમારી પાસે શું છે એ મહત્ત્વનું નથી જે છે એનો કઈ રીતે ઉપયોગ કરો એ મહત્ત્વનું માણસ શું ખાય છે એ મહત્વનું નથી હોય ને પચે છે કેટલું એ મહત્વનું અને માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી કેવી રીતે જીવો એ મહત્વનું તો આ પ્રકારની સમજણ મળે હરીને ગોટવા હાટું હરિદ્વાર જાઓ પ્રવાસ કરો હેરાન થાવ દખી થઈને પાછા આવો ઘરે આવો તો એટલી ખબર પડે કે હરિકો ઢુંઢણ મેં ચલા પહોંચ ગયા હરિદ્વાર હરિના મિલે પહેર થકે છે મેરે દ્વાર આનું નામ સમજણ પણ જે ભટકન છે ભટકવું છે એ નકામું નથી જાતું એ એના અનુભવે સ્વામી વિવેકાનંદજી એમ કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા વાત ખરા એટલે ઘણી વાર શું થાય મારા મોટાભાગે ભૂતકાળમાં કરેલી બોલો માથે કાં પચતાતો હોય કાં ભવિષ્યની ચિંતામાં હોય વર્તમાનમાં બહુ ઓછું હોય છો એટલે અમારી બોલો ને તમારી બોલો વિધિની બોલો ફરી ગણું છું નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું એટલે ડન ઇઝ ડન ઇટ કેનોટ બી અનડન બિગરી બાત બંને નહીં લાખ કરો કે કોઈ રહી મને બિગરે દૂધ છે મથેનું માખન હોય અને સમજણ મળે સ્વાસ્થ્ય મળે અને સંપત્તિ મળે કારણ કે સંપત્તિ વગેરે કાંઈ નથી થતું ભાઈ પૈસા પહેલાં હોવા જોઈએ પણ એમાં એક ધ્યાન રાખવા જેવું છે કે પ્રમાણસરની સંપત્તિ હોય ને ત્યાં સુધી સંપત્તિ માણાને હાંચવે એથી વધી જાય તો એ સંપત્તિ હાંચવ તો થઈ જશે બંગલાનો ચોકીદાર હું તો ને જેઠ જાગતા હોય એટલે અશ્વ જેમ દોડીને આફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં લોહી લોહાણ થાય તો એ માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં ખૂબ ખૂબ સુરત આ અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં અનંત આ દોડનો અંત જ આવે નહીં અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં એટલે પૈસો પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા માટેની દોડ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સંસાર એ જે અટકે તે સંન્યાસ અને સાચી વાત છે કે આવું ઓડિયન્સ યુવાનો છે યુવતીઓ છે બહેનો છે આવો અને મને હું તો ઘણી વાર કહી ચૂક્યો છું કે જુવાનીયાઓ માટે મને લાગણી બહુ કારણ કે ભોળા હૃદય ના હોય જરાક હસીન કોક વાત કરે ને મઢ મઢો દેખાડે ને રાતો તો ઘાસમાં એ બકરી હાલી જ્યાં કોકના છોકરા મંડળે રમાડવા કોકના સામાન મંડે ઉપાડવો ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય યુવાનીમાં બધુંય સહજ છે સમંદરના તરંગો ચાંદનીમાં ભીન લાગે છે પવનની લહેર પણ જળકી ઉઠેલી ભીન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા યુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે અને આમ કુકડા ઘોડે સાતી ફૂલાવીને ફરતા હોય જુવાનિયા જમાનો હોય કાળો નાખતો હું પણ મડારી છું પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું ખરેખર બાદશાહ બેતા જ છું આખી આલમનો છતાંય આપની મીઠી કાજે ભિખારી છું અને જે જુવાનિયાઓ કહેતા હોય ને સમાજ કો બદલ લાલો હેન્દોસ્ત આંકો પલટ દો દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ લાવો આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલા જેવી છે બાકી કાંઈ કર્યા હમણાં આ યુવાનીના વિચારો મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાય સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાય તમારું આંગણું દિચા તણો સંતોષ તો રહેશે હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જાય અહમનો ઢામુકો વિસર્જન થઈ જાય અને આ અવસ્થામાં છે ને યુવાનિયા કાગળ પથ્થર લખતા થઈ જાય અને એમાં હામેથી જવાબ આવે એને સ્વર્ગને હાથ મેંનો જ છેટું રહે બજારમાં જઈને ભારે મહિલા રંગીન કાગળો લઈ આવે ડ્રોઈંગ પેઇન્ટિંગનો શોખ હોય ને એ બાર કલરની સ્કેચ પેનો આવે અને એ પછી હારા મારા અક્ષરે લખ્યો આ માસ્તરોએ માથા પઢાડ્યો હોય તે બી અક્ષર ન સુધરે અક્ષર સુધરવાની શરૂઆત અહીંથી થાય અને એ આમ આમ કોર સરોવરના વૃક્ષો બનાવ્યા હોય પાછળ બરફના પહાડો આગળ વળી એક સરોવર સરોવરમાં હોળીને હોળીમાં બે બેઠા હોય આમાં ત્રીજું તો કોઈ હોય જ નહીં અને પછી હારા અક્ષર કાઢીને લખે પ્રિય શું લખું તો પ્રશ્ન પછી જે વર્ણન કરે મોતી જેવી તારી પંક્તિઓ ગુલાબની પાખડી જેવા તારા હોઠ દીપશિખા જેવી નાસિકા કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો નિર્દોષ હરિણીની આંખો જેવી તારી આંખો મેઘ જેવો કશકલાપ અને ચંદ્રમા જેવું મુખારવીન પ્રિય પ્રિય તને શું લખું આમ કરી કરીને પાંચ પાંચ પાના ભરી દે આ વર્ણન પ્રમાણેનું કાંઈ હોતું નથી પણ એ અવસ્થામાં લાગે આ તો પરિણામ પછી મંડસ કાગળના રંગ ઉડવા કાગળ દ્વારા ફટોર થઈ જાય પોલીસ સ્કેચ પેન હું જાત જાતના રંગવાળી તો ઘરમાં ગોતી ન જડ્યા હાલતા હાલતા અટકીને ઊભું રહે એવું છોઠું હોય પેનનું હાથ વગું લખાણ અને મુદ્દાસરના બની જાય કે અમે ખુશી મજામાં છીએ તમે હશો પૈસા મોકલતા રહેજો અને આમ બેને સત્તર વરા થાય ને અઢાર વરા થાય ને યુવાની આવતા કે આવે બાળપણ છે ને તમે બાળકોના ચહેરા અમે જોજો સિંગાપોરમાં હું કાર્યક્રમ આપવા બેઠો ને એક બાળક આવીને એવું રોષપોસ મજાનું આવીને ભેટી પડ્યું મને બોલો હું ખુશ થઈ ગયો એને ઓળખાણની જરૂર નથી જો બાળક છે ને પછી એના મા બાપ આવ્યા મને કે અમારે દાદા દેશમાં ગયા છે ને એટલે આ ગમે વૃદ્ધ પણ જતું રહે પણ મને ગમ્યું બહુ મેં શરૂઆત જ એ કરી કેવું મજાનું બાળપણ કેવું નિખાલસ ભોળ પણ લાવ શોધી લવ ફરી વેરી દવા શાણ પણ સમસ્યા બધી શાણપણ પણ આવ્યા પછી સર્જાણી ભાઈ બાકી બાળકોને તો કાંઈ નથી નાના નાના બાળકો નદીનો કિનારો રેતીનો અને એમાં રમતા હતા કોઈ ઘર બનાવેને કિલ્લો બનાવેને બનાવે બનાવેને એવા મગ્ન હતા અને ભગવાન બુદ્ધ આ બાળકોની ક્રીડા જોતા હતા કર્ણા કરુણાપૂર્ણ નેત્રોથી એ બાળકો રમતા એમ ભગવાન બુદ્ધ જોતા એમાં દાસીએ આવીને એટલું જ કીધું કે બાળકો સંધ્યાનો સમય થયો છે તમારી માતા તમને બોલાવે છે ચાલો ઘરે એ જ ક્ષણે હાથમાં હાથ નાખીને જે કંઈ સર્જન કર્યું હતું ને એ તોડી ફોડીને ખુશખુશાલ થતાં બાળકોએ વિદાય ગયું ત્યાર પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું એટલે એમણે આ જ પ્રસંગ વર્ણવીને કીધો કે કેવા મગ્ન હતા બાળકો પણ આટલું જ દાસીએ કીધું ને સંધ્યાનો સમય છે તમારી માતા બોલાવે ત્યારે આ જે કંઈ એમણે સર્જન કર્યું તે વ્યર્થ થઈ પડ્યું એવી જ રીતે જે દી જીવનમાં સત્યનો સાધ સંભળાય છે ને તે દી આ સત્તાને સંપત્તિને વૈભવને વિલાસને બધું વ્યર્થ બની જાય છે તો આવું બાળપણ બીતી જાય છે લડકપણ ખેલ મેં ખોયા જવાની નિંદ ભર સોયા બુઢાપા દેખ કે રોયા કે હરદમ યાદ મેં રખના